લાખોંદ બીએમસીબી સ્કૂલના બાળકોએ માનસિક દિવ્યાંગ સેવા શ્રમની મુલાકાત લીધી. લાખોંદની બીએમસીબી સ્કૂલના બાળકો છે, એમણે અમારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લીધી. અમારા આશ્રમની અંદર જે મનોરોગીઓ છે, માનસિક દિવ્યાંગો છે, અને એમની સારવાર કઈ રીતે થાય છે એ પણ આ બાળકોએ નજરો નજર જોયું. કારણ કે આ જ્યારે નજરે જોડીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પણ આપણા ભાઈઓ છે, આપણી બહેનો છે, જે પણ આશ્રમમાં છે, અત્યારે કર્માધીન છે, માનસિક દિવ્યાંગો છે. એમને અમે રોડ ઉપરથી પિકઅપ કરીને લઈ આવીએ છીએ અને ત્યાર પછી અહીં સારવાર શરૂ થાય છે. એ સારવાર કઈ રીતે થાય છે એમનો પણ એમને ખ્યાલ આવે બાળકોને, એવી રીતે સમજ પૂરી પાડવામાં આવી. સાથે સાથે આ બધાએ બાળકોને જે અમે કાઉન્સેલિંગ કરીએ છીએ, અમારા આશ્રમના સામાજિક કાર્યકર અમે બધાએ મળીને કે રોડ સાઇડથી આવ્યા પછી શું કાર્યવાહી થાય, કેવી રીતે એની સેવા થાય છે, કેવી રીતે એની ટ્રીટમેન્ટ થાય છે, એ બધું જ્યારે નજરે જોઈએ ત્યાં ખ્યાલ આવે કે આ સેવા કાર્ય બહુ મોટું કાર્ય છે. કારણ કે આજે આખા દેશમાંથી ભુજ રેલવે સ્ટેશન છેલ્લું રેલવે સ્ટેશન છે પશ્ચિમ કચ્છનું, એટલે અહીં સુધી જ્યારે માનસિક દિવ્યાંગો પહોંચે અને ત્યાર પછી એને રોડ ઉપરથી રેલવે સ્ટેશનથી બસ સ્ટેશનેથી જુદા જુદા વિસ્તારોમાંથી અહીં સુધી લઈ આવવામાં આવે, ત્યાર પછી એમની સારવાર શરૂ કરવામાં આવે અને એને ઘર સુધી પહોંચાડવામાં આવે, આ બધી કાર્યવાહી જ્યારે આ બીએમસીબી લાખોંગ સ્કૂલના બાળકોએ નજરે નિહાળી ત્યારે એમને પણ થયું કે આ ખરેખર સેવા સાચી સેવા છે. અને બધાએ બાળકોએ આ કાર્યમાં ભાગ લઈ અને એમની જે અમે સમજ આપી એ પણ સારી રીતે સમજી છે. કારણ કે આજે આ માનસિક દિવ્યાંગો છે એમની ઘરે કઈ રીતે જાય છે એવા પ્રશ્નો ઘણા બધાએ બાળકોએ પૂછ્યા, તો અમે લોકોએ એમને સમજ આપી કે કઈ રીતે એનું ઘર શોધાય છે. આમાં પોલીસ પણ ખૂબ જ મદદરૂપ બને છે. આવી રીતે અમારા આશ્રમે જુદા જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ અવારનવાર આવતા હોય છે અને તેઓ પણ આ માહિતી છે જે ખાસ કરીને મનોરોગીઓ કઈ રીતે ઘરે પહોંચે છે એની માહિતી અને કાઉન્સેલિંગ અમારી પાસેથી મેળવતા હોય છે.